नमस्कार, आप जो रहा छो ध लोक सत्ता। पेरेन्ट्स अने स्कूल एडमिनिस्ट्रेशन एटले के वालीओ अने स्कूल संचालकों वच्चे गुजरात में घणा समय थी एक विवाद चाली रह्यो हतो फीस ने लईने। इन पर्टिक्युलर तो हवे आज फीस ना मामले हाईकोर्ट ए एक खूबज इम्पोर्टंट डिसिजन आप्यु छे अने आज एज डिसिजन उपर इन डेप्थ चर्चा करवा माटे आपणी साथे जोड़ाई गया छे पेरेन्ट्स एसोसिएशन प्रेसिडेंट मिस्टर किशोर पिल्ले અને આપણી સાથે જોડાઈ ગયા છે વડોદરા શહેરના જાણીતા શિક્ષણવિદ મિસ્ટર પરેશ શાહ। ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા માટે। જેમ મેં કહ્યું કે આ એક વિશેષ ચર્ચા રહેશે અને આપણો મોટો આની પાછળનો એ છે કે બધા પેરેન્ટ્સ અને જે પણ વિદ્યાર્થીઓ હોય બધા સુધી એક ક્લિયર કટ મેસેજ પહોંચે ઓન વોટ ધીસ ડિસિઝન એક્ઝેક્ટલી ઇઝ। સર, તમારાથી શરૂઆત કરીશું કે પેરેન્ટ્સને ઘણા સમયથી એક કમ્પ્લેન હતી કે સ્કૂલમાં કન્સિસ્ટન્ટલી ફીઝનો વધારો રહે છે અને ઘણી બધી વાર પ્રોટેસ્ટ પણ થયા છે અને મોટા લેવલના પ્રોટેસ્ટ થયા છે। હવે હાઈકોર્ટે આવીને આજે ચુકાદો આપ્યો છે, પહેલાં તો પેરેન્ટ્સ આ ચુકાદાને કઈ રીતે સમજી રહ્યા છે? હાવ આર દે ટેકિંગ ઇટ? સી, ઇન ધ લેટર એન્ડ સ્પિરિટ, જો કલ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ મેં જો ઓર્ડર આયા, ઇન લેટર એન્ડ સ્પિરિટ અગર વો ઇમ્પ્લીમેન્ટ હોતા હૈ તો ઉસમે હમ લોગ વેલકમ કર રહે હૈ। એક્ચ્યુઅલી કલ દોપહર સે જિસ તરહ મીડિયા મેં ઓર આજ સુબહ रिटर्न प्रेस में जो आ रहे हैं, प्रेस में जो आ रहे हैं, तो बहुत सारा मिसअंडरस्टैंडिंग और मिसकंसेप्शन कल का नामदार हाईकोर्ट का ऑर्डर के ऊपर हो रहा है और उस मिसकंसेप्शन की वजह से, मिसअंडरस्टैंडिंग की वजह से वाली चिंतित है। तो उस मिसकंसेप्शन दूर करने का एक अवसर मैं आपका माध्यम से ले रहा हूँ। राइट, सो आपकी वजह आपकी साथ परेश सर पण छे। सर, हवे किशोर सर टोल्ड अस हिज पॉइंट ऑफ व्यू, તમે ઘણા સમયથી યુ હેવ બીન વિથ ધ સ્કૂલ્સ અને કસે ને કસે પહેલાં સ્કૂલ પર એક એવો પણ ખૂબ જ યુ નો ઇટ્સ અ હાર્ટ બ્રેકિંગ ઓર સે એક આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે સ્કૂલ હવે એક બિઝનેસ બની ગયો છે, એજ્યુકેશન હેઝ બિકમ અ બિઝનેસ, અને આ નિવેદન પછી હાઉ આર યુ ટેકિંગ ધીસ? તમે આને કઈ રીતે લઈ રહ્યા છો? શિક્ષણનું વ્યાપારીકરણ શબ્દને આપણે એવી રીતે મૂલવીએ કે ઇન્ડસ્ટ્રીઝ ની સાથે ચાલતી સ્કૂલો છે, સામાન્ય સ્કૂલો છે, બેની વચ્ચે બહુ મોટો ફેર છે। ઇન્ડસ્ટ્રીઅલ્સના સંદર્ભમાં હું તમને કહીશ કે જે શાળાઓ 75,000 ફી લે છે, 80,000, લાખ, 1.25 લાખ, 1.5 લાખ, એટલી જે ફીસ લે છે, ઘણી શાળાઓ એવી છે જે મર્યાદિતની અંદર ફી લે છે કે જે વાલીને પોસાઈ શકે। ઘણી શાળા એવી છે કે જે ફીસ પણ લે છે, માંડ માંડ પોતાનું શાળાનું સંચાલન કરી શકે છે, એમના બિલ્ડિંગ મેન્ટેનન્સ પણ ઘણું બધું નીકળતું નથી। તો ત્રણ પ્રકારની શાળાઓ છે। પ્રશ્ન એ છે, પહેલાં પ્રકારની મેં જે તમને શાળા કહી કે જેમની ફી ઘણી બધી હાઈ છે, કે જ્યાં શરૂઆત જ 1.5 લાખ એટલી મોટી ફીથી થાય છે અને પછી સરખામણી એ શાળાઓની એક સામાન્ય શાળા સાથે થતી હોય છે અને આ આખા પ્રશ્નો ઊભા થાય છે। આજનો સમય એવો છે, અત્યારની વર્તમાન પરિસ્થિતિની વાત કરું તો ફી રેગ્યુલેશન્સ કમિટી આવ્યા પછી 25 વર્ષ 30 વર્ષ જે જૂની શાળાઓ છે કે જેમની પાસે શિક્ષકો વર્ષો જૂના છે, જેનો પગાર પણ ઘણો બધો છે, હવે એવા સમયની અંદર જ્યારે ફી રેગ્યુલેશન્સ કમિટીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ત્યારે સંચાલકોને ઘણા બધા પ્રશ્નો નડતા હોય છે। ઘણી એવી શાળાઓ પણ છે વડોદરા શહેરની અંદર કે જેમણે પોતાની શાળાના સંકુલની અંદર ઘણો બધો ખર્ચ કર્યો છે, ઇન્વેસ્ટ કર્યું છે, ખર્ચ પણ કર્યો છે, બરાબર? અહીંયા હું એક થોડીક બાબત આપની સમક્ષ મૂકીશ કે વાલીઓ પાસે ઘણી બધી ચોઈસ છે। આજે સમજો કે તમે 1 લાખ રૂપિયા ફીસ કહો છો તો કોઈ એવું કમ્પલ્સન નથી તમે ત્યાં જ જવાનું છે, બરાબર છે? ત્યાં એવા જે વાલી જાય છે જેમને પોસાઈ શકે છે। બીજા પ્રકારની એવી શાળાઓ છે કે જ્યાં વાલી પોતાના બાળકને પોતાની આવકના પ્રમાણમાં મોકલે છે, અને ત્રીજા પ્રકારની એવી શાળાઓ છે કે જ્યાં વાલી સ્વનિર્ભર શાળાથી અલગ સરકાર સંચાલિત શાળામાં પણ બાળકોને મૂકતા હોય છે। અહીંયા વાલીઓની ચોઈસ છે, એટલે વાલીએ વિચારવું પડે કે મારી આર્થિક સ્થિતિ કેવી છે અને હું ક્યાં મૂકી શકું એમ છું। રાઈટ, કિશોર સર,
જેમ સરે કહ્યું કે ઘણા બધા પ્રકારની શાળાઓ છે, હાઈ ફીસ પણ છે, નોર્મલ ફીસ પણ છે અને લો ફીસ પણ છે, તો વાલીઓ પાસે ચોઈસ હોતી હોય છે. સો નાવ જ્યારે વાલીઓ કમ્પ્લેન કરે છે હાઈ ફીસની, તો શું વાલીઓ પોતાના બાળકોને શાળામાં દાખલ કરવા પહેલાં એ વસ્તુનું ધ્યાન નથી રાખતા કે ભાઈ ફીસ હાઈ છે અને કદાચ ફ્યુચરમાં અગર ઇન્ફ્લેશન થાય કે કોઈ પણ કારણના લીધે અમે મે બી વી વોન્ટ બી એબલ ટુ અફોર્ડ ઇટ? See, it is not a question of choice. I think we are entirely going off track. Parents are not complaining ki ye school ka fees high hai, zyada hai. Parents is bare mein complain kar rahe hain ki fees nirdharit fees se zyada hai. Agar fees nirdharit committee ne 15,000 rupaye fix kiya aur school 20,000 rupaye le rahe hain, to complain ye ho raha hai ki nirdharit fees se zyada le rahe hain. Ji, affordability ke upar to charcha ho hi nahi raha aajkal. तो गवर्नमेंट ने इसको रेगुलेट करने का निर्णय लिया गया था 2017 में, और हम लोग थोड़ा सा ट्रैक से ज़्यादा बाहर जा रहे हैं, तो मैं वापस डिस्कशन ट्रैक में लाऊंगा. फर्स्ट ऑफ ऑल मुझे एक अफसोस है कि पेरेंट्स और टीचर्स और स्कूल्स के बीच में जो फ्रिक्शन चल रहे हैं उसमें एक ट्रांसपेरेंसी और कम्युनिकेशन तो होना चाहिए. मैं बार बार बोलता हूँ ये इंडिया पाकिस्तान वार नहीं है, तो कम्युनिकेशन होना चाहिए. अनफॉर्चुनेटली स्कूल मैनेजमेंट की तरफ से, with due respect to Paresh sir, in his introduction he himself says that he is not a part of the school management. We don't have a proper person to represent the school management to the general public and audience ki wo kya kehna chahte hain aur unka problems kya hain. Hum to har bar har ek debate mein hum transparency aur open mindedly aake hum log bolne ki hamara problem kya hai, wo kanun ke hisab se hum log sahi hai ki galat hai, wo judgment lene ke liye पब्लिक को भी एक मौका मिल रहा है और जुडिशरी और सभी में ये मैटर तो डिस्कस हो ही रहे हैं. अभी मैं वापस आता हूँ कल की बात. कल जिस तरह मीडिया में एक हाइप किया गया, जाने अनजाने में जो हाइप किया गया, एक ऐसा एक हाइप किया गया कि जैसे कि फी रेगुलेशन एक्ट 2017 अमेंड हो गया या उनका कोई प्रोविजन को रद्द किया गया. एक्चुअली इसको दो सेक्शन में आप इसको स्टडी कर लीजिए. फर्स्ट एक्ट फी रेगुलेटरी एक्ट ऑफ 2017, उसको स्कूल मैनेजमेंट ने चैलेंज किया नामदार हाई कोर्ट में, और हाई कोर्ट ने उस एक्ट को अपहेल्ड कर दिया. मतलब हाई कोर्ट ने ये बोल दिया कि नहीं, ये एक्ट आपको लागू होगा और आपको इसके अंदर काम करना होगा. ऐसा आदेश नामदार हाई कोर्ट ने स्कूल संचालकों को पास किया. मतलब स्कूल वाले हार गए. अभी स्कूल वाला सुप्रीम कोर्ट के सामने है, और मामला जब सुप्रीम कोर्ट के सामने है तो फिर हाई कोर्ट उसको रद्द करना या उसको ऑल्टर करने का कोई सिचुएशन तो पैदा ही नहीं हो रहा है. मतलब उसमें से एक लिटी या एक कॉमा या सेमी कॉलन का भी चेंज नहीं हुआ. एक्ट जिस तरह पास किया था उसी तरह आज भी लागू है, कोई भी चेंज नहीं हुआ. रही बात कल का ऑर्डर, कल जिस तरह चर्चा हो रही, एक ऑर्डर नहीं, कल 35 ऑर्डर हुआ. नामदार हाईकोर्ट के अंदर बेंच जस्टिस करिया साहब के बेंच में 35 मैटर्स लिस्टेड हुए थे, जिसमें पिटिशनर्स अलग अलग थे लेकिन रेस्पॉन्डेंट्स थे फी रेगुलेटरी कमेटी, फी रिविजन कमेटी. उसमें से मैं अभी लिस्ट अभी देख रहा हूँ क्योंकि वो वेबसाइट नामदार हाईकोर्ट वेबसाइट स्लो चल रहे हैं, तो अपडेट कर करके अभी भी मैं आपसे डिबेट करते करते वही नज़र मारा था. 35 स्कूल्स में से लगभग 4 या 5 स्कूल बड़ौदा की हैं. तो स्ट्रक्चर क्या होता है कि पहले फी रेगुलेटरी कमेटी फी डिक्लेयर करते हैं एक्स स्कूल के लिए. अगर उस कमेटी का निर्णय से कोई स्कूल नाराज होता है तो फी रिविजन कमेटी में जाना पड़ता है गांधीनगर में, और फी रिविजन कमेटी का निर्णय से अगर नाराज होता है तो नामदार हाईकोर्ट में जाना होता है. 2019 में 35 स्कूल से ज़्यादा नामदार हाईकोर्ट में अपने अपने स्कूल का ऑर्डर के खिलाफ अपील में गया है. पूरा एक्ट का, पूरा जो गुजरात में एक्ट लागू है उसके खिलाफ चैलेंज नहीं है. हर एक स्कूल, फॉर एग्जाम्पल बड़ौदा के एक स्कूल का मैं नाम दे रहा हूँ, कल जो अपील में गया हुआ है, ऑर्डर बाकी है अपडेट करना. नवरचना स्कूल, दिल्ली पब्लिक स्कूल दोनों ब्रांचेस, सिग्नल स्कूल, ये चार तो मुझे अभी लिस्ट में से, ये चार स्कूल ने उनके स्कूल में, कल उनके स्कूल में जो ऑर्डर हुआ फी रिविजन कमेटी ने जो ऑर्डर किया उसको चैलेंज किए हैं. और कई कई निर्णय के ऊपर नामदार हाईकोर्ट ने बोला कि फी रिविजन कमेटी को ये मुद्दा आपको नज़र में लेना चाहिए था, दैट्स ऑल, नथिंग बियॉन्ड दैट. ऐसा कुछ है नहीं कि मतलब ये आज तक नहीं ले सकता था, कल से आप दूसरा कोई फीस ले सकते हैं. लेकिन सबसे महत्वपूर्ण, क्योंकि मैं बोल रहा हूँ लेटर एंड स्पिरिट में वो स्वागत में इसके लिए कर रहा हूँ उस ऑर्डर को, वैसे तो हमारे लिए तो इम्प्लीमेंट होता ही जब हाईकोर्ट का ऑर्डर आता है, लेकिन स्वागत भी हम करते हैं क्योंकि उसमें क्लियरली बोला है प्रॉफिटेयरिंग कैन नॉट बी अलाउड, नफाखोरी उसमें अलाउड नहीं होगा. और सेकेंडली
नामदार हाईकोर्ट ने ये ऑर्डर किया कि FRC विल बी द प्राइम अथॉरिटी। FRC को स्पष्टता से देखना होगा कि हर एक अकाउंट्स जो सबमिट होते हैं वो बराबर है कि नहीं, चकास नहीं कर सकते हैं, लेकिन डिसअलाउ करने में, कोई भी एक्सपेंसेस डिसअलाउ करने से पहले एक बार प्रॉपर स्टडी करना चाहिए। अभी दूसरा एक ऑर्डर जो मैं डेप्थ में पढ़ा वो है अपना पोडार इंटरनेशनल स्कूल गांधीनगर, उसमें ऐसा है कि 5 लाख रुपये सेक्शन 14 के अंदर FRC के पास पावर होता है पेनल्टी इम्पोज करने के लिए, तो पोडार स्कूल के ऊपर 5 लाख रुपये का पेनल्टी इम्पोज किया और जितना भी ज़्यादा फीस लिया गया था जितने भी रुपये में उसका डबल पेरेंट्स को रिफंड करने का ऑर्डर दिया, तो नामदार हाईकोर्ट ने कल के ऑर्डर में उसको रद्द किया गया। तो वो तो ठीक है, मतलब ये गलत ऑर्डर है तो रद्द कर सकते हैं, लेकिन फी रेगुलेटरी एक्ट के अंदर एक भी प्रोविजन, एक सेमी कॉलन या कॉमा या फुल स्टॉप का चेंज नहीं हुआ है। लेट मी बी वेरी क्लियर ऑन दिस थ्रू योर चैनल। राइट परेश सर, शू कहो ते सर, जे एमनो जे ओपिनियन छे एमने जे कह्यु एना उपर? एमनी वात साथे हुं सहमत छुं कि एक वक्त फी रेग्युलेशन्स कमिटी तमारे जे फी जे नक्की करे એ તમારે લેવાની હોય છે, એનાથી વધારે તમે લઈ શકતા નથી, પ્રશ્ન ત્યાં છે। મારા અગાઉના વક્તવ્યમાં પણ મેં આ જ કહ્યું છે, અત્યારે જે પ્રશ્ન ઊભો થયો છે એ ઘણી ગાંઠી સ્કૂલો છે જેને તમે બહુ જ મર્યાદિત એવી સંખ્યામાં જે શાળાઓ છે નક્કી કરેલી ફી કરતાં વધારે લે છે, પ્રશ્ન એ છે। ગઈકાલના આખા ઓર્ડરનો તો મેં કોઈ સ્ટડી નથી કર્યું, પણ સરે જેમ કહ્યું એ રીતે મેં સમાચાર માધ્યમથી કે જે મારા ધ્યાનમાં આવ્યું છે, બે ચાર મુદ્દા જે મારા ધ્યાનમાં છે એ હું આપના ધ્યાન દોરીશ કે શાળાનું અત્યાર સુધી રેન્ટને આ લોકો કાઉન્ટ નહોતા કરતા, એ કદાચ સરના ધ્યાનમાં છે કે ઓર્ડરની અંદર એ કાઉન્ટ કરવાનું અંદર કંઈક આપ્યું છે કે તમે એને ગણતરીમાં લઈ શકશો, અમુક એવા જે ખર્ચા છે જે શાળાની અંદર થતા હોય છે એને કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરી છે। આ બધાનું એક તારણ એવું જ છે ફી રેગ્યુલેશન્સ કમિટીના આધારે। હું અહીંથી એક કહીશ કે દરેકે દરેક વાલી પોતે ટેક્સ પે કરે છે, તો અહીંયા એક જવાબદારી હું માનીશ કે સરકારની છે। સરકાર જો પોતાની એક જવાબદારી સારી રીતે જો પૂર્ણ કરે શિક્ષણના બાબતમાં, આ પ્રશ્ન ક્યાં ઊભો થયો છે અત્યારે કે સરકારી શાળાઓ ધીરે 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 બંધ થવા માંડી, બરાબર છે, અને એ વાલીઓ માટે હવે જે શાળાઓ છે સ્વનિર્ભર શાળાઓ છે। બીજું હું તમને કહીશ, કદાચ હું આ ટ્રેકથી અલગ જઈ રહ્યો છું પણ આ મુદ્દો જરૂરી, FRC કેમ આવ્યું એ પણ આપણે સમજવું પડશે। અત્યારે સરકારનું શિક્ષણનું કુલ બજેટ અને ભણતા વિદ્યાર્થી એની સામે જો તમે ભાગાકાર કરશો ને, તો અત્યારે જે વાલી જે ચૂકવે છે ને એના કરતાં વધારે ફી પર સ્ટુડન્ટ કેપિટલ આવશે। અત્યારે કેવું, સંસ્થાઓ ફી લે છે એટલે આપણે દેખાય છે ફી ઘણી બધી છે, પણ જે જૂની સંસ્થાઓ છે, વર્ષો જૂની શાળાઓ છે, જેમની પાસે વર્ષો જૂના શિક્ષકો છે એમને પણ ચલાવું છે। વડોદરાની અંદર ચાલુ શૈક્ષણિક વર્ષની અંદર 8 શાળાઓ બંધ થઈ ગઈ, 7 થી 8 સ્કૂલો બંધ થવા પાછળનું કારણ ફી રેગ્યુલેશન્સ કમિટીના નિયમો, ઘણી બધી બાબતો એવી છે કે તમે એને નથી મેન્ટેન કરી શકતા। એટલે અહીંયા હું માનું છું કે સરે જેમ કહ્યું તેમ કે તમે એક વખત FRC જે ફી નક્કી કરી એ જ ફી તમારે લેવાની છે, એનાથી ફી તમે વધારે લઈ નથી શકતા। જો તમારે ફી વધારે લેવી છે, તમને ખબર છે કે અમારો ખર્ચ વધારે છે, તો તમે અપીલમાં જાઓ, અપીલમાં જઈ ઉપર તમે એમની પાસે રજૂઆત કરી ચર્ચા કરીને ફીનું ધારાધોરણ મુજબ તમે લઈ શકો છો, પણ નિયમથી વિરુદ્ધ જે વાત છે ત્યાં આ એક સંઘર્ષ ઊભો થતો હોય એવું મને લાગે છે। જી સર, તમે લાસ્ટમાં જે પણ આપણા વ્યૂવર્સ છે, સ્પેશિયલી પેરેન્ટ્સ, બિકોઝ આ પેરેન્ટ્સથી લાગતો એક મુદ્દો છે, એમને તમે એઝ અ પ્રેસિડેન્ટ ઓફ પેરેન્ટ્સ એસોસિએશન શું મેસેજ આપવા માંગશો આફ્ટર ધ હાઈકોર્ટ? ફર્સ્ટ ઓફ ઓલ, વી હેવ નોટ ગિવન એ પ્લેસ ટુ રિપ્રેઝેન્ટ અવર કેસ આઈધર ઇન FRC કમિટી, ફી રિવિઝન કમિટી, ધ ઓનલી પ્લેસ વી કેન રિપ્રેઝેન્ટ ઇઝ હાઈકોર્ટ ઓફ ગુજરાત। કે આ ફિઝિબલ છે કે કેમ, એક એક વાલીને નામદાર હાઈકોર્ટમાં જવા માટે આર્થિક સારા વકીલોના પેટન કરવાનું, અને કેટલા સ્કૂલો છે, હજારો સ્કૂલ છે ગુજરાતની અંદર, એક એક સ્કૂલથી પેરેન્ટ્સ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટમાં જવું હોય તો આ બહુ અઘરું પ્રોસેસ છે, તો દે શુડ ગિવન એઝ અ પ્લેટફોર્મ। એન્ડ સેકન્ડલી, વેરી ઇમ્પોર્ટન્ટ, આજ તક એ ઇશ્યુ આજ તક ઇસકે લીએ રેઝ નહીં કે, ક્યુકી FRC કમિટી ભી એક ક્વાસી જ્યુડિશિયલ બોડી હોતા હૈ, ઉસકા પ્રોસીડિંગ ભી એક જ્યુડિશિયરી પ્રોસીડિંગ હોતા હૈ, લેકિન જ્યુડિશિયરી પ્રોસીડિંગ કા પર્દે કે પીછે
जिस तरह ये तो 2019 को ऊपर नामदार हाईकोर्ट ने ये ऑर्डर पास किया, लेटेस्ट ऑर्डर्स अगर आप देखोगे एफआरसी के, एफआरसी बड़ौदा और फी रिविजन कमेटी जो एपेक्स बॉडी है वो अहमदाबाद में है, उनका अगर ऑर्डर आप देखोगे, जितना भी बुक्स ऑफ अकाउंट, फॉर एग्जांपल मैं आपको बताऊँ, बहुत दुख के साथ बताता हूँ, होनरेबल मिनिस्टर को भी हम मिलने गए थे, सचिवालय में एजुकेशन डिपार्टमेंट में हम मिलने गए थे, एफआरसी एक्ट के बारे में जानकारी वहाँ के जो एम्प्लॉयज़ होते हैं, जो एजुकेशन डिपार्टमेंट के अंदर जो टॉप एम्प्लॉयज़ होते हैं उनको भी जानकारी नहीं है, अनफॉर्चुनेटली। हकीकत में एफआरसी कमेटी के अंदर एक चेयरमैन होते हैं जो एटलीस्ट रिटायर्ड हाई डिस्ट्रिक्ट जज होते हैं, तो एक लीगल पर्सन आ गया, उसके अंदर एक चार्टर्ड अकाउंटेंट होते हैं, एक सिविल इंजीनियर होते हैं, एक सोशल वर्कर होते हैं, ऐसा कमिटी बनते हैं। तो अगर मैं स्कूल संचालक हूँ और मुझे एक्स अमाउंट होता है, उस एक्स अमाउंट आप प्रोड्यूस करो, चार्टर्ड अकाउंटेंट उसको वेरीफाई करेगा कि ये सही है कि गलत है, सिविल इंजीनियर वेरीफाई करेगी यहाँ पे एक्सटेंशन हुआ कि नहीं, और अगर एक्सटेंशन हुआ, नए बिल्डिंग्स अगर बांध किया उसका खर्चा कितना है, तो इसके लिए सिविल इंजीनियर भी रखा गया, तो एक प्रॉपर बैलेंस कमेटी तो बन गया। लेकिन एक जुडिशरी बॉडी का पर्दे के पीछे इतना सारा मैनिपुलेट हो रहा है कि एफआरसी कमेटी को एक यूज़ करके ताकि एक पर्दा बने, मैनिपुलेट हो रहा है। जैसे कि फॉर एग्जांपल एक्स स्कूल के अंदर हम लोग प्रूव भी करने जा रहे हैं, धीरे धीरे हम लोग प्रूव करेंगे और होप करता हूँ कि गवर्नमेंट हमें सपोर्ट करे। 30 बच्चे हैं और हमें पता है क्योंकि हमारे बच्चे वहाँ पर हर रोज़ जाते हैं, तो 30 बच्चे वहाँ पर अफिडेविट सोगननामे को ऊपर एफआरसी के सामने प्रोड्यूस किया कि हमारे यहाँ पे 60 स्टूडेंट्स पढ़ रहे हैं। अगर 30 बच्चे में एक्सपेंस डिवाइड होता है तो ज़्यादा होता है, और 60 में डिवाइड होता है तो कम होता है, मतलब फीस का रेशियो, फीस को रेशियो तो इन्फ्लेटेड 60 स्टूडेंट्स पढ़ते हैं और बताते हैं कि हमारे यहाँ पे खाली 30 बच्चे पढ़ रहे हैं, 60 के जगह पे 66 भी कोई कोई स्टैंडर्ड्स में, और बता रहे कि हमारे यहाँ पे खाली 30 बच्चे पढ़ रहे, हाफ स्ट्रेंथ बता रहे हैं एफिडेविट के ऊपर, सोगंद के ऊपर झूठ बोल के। मैं खुद पब्लिक इंटरेस्ट लिटिगेशन नामदार हाईकोर्ट में फाइल किया था, यहाँ पे सरकार तरफ से गवर्नमेंट पीडर आके यहाँ सोगंद के ऊपर बोल रहे हैं कि यहाँ एफआरसी के ऊपर कोई वायलेशन हो ही नहीं रहे, जबकि हम लोग ने सोगंदनामा फाइल किया एफआरसी और एजुकेशन इंस्पेक्टर के ऑफिस में, डीईओ के ऑफिस में, कि हमारे यहाँ पे उल्लंघन हो रहा है। तो नामदार हाईकोर्ट के अंदर भी झूठा एफिडेविट फाइल करने का एक सिचुएशन पैदा हो गया, तो वाली कहाँ जाएँ। एक नया एक ऑर्गेनाइजेशन गुजरात में पैदा हुआ, हम लोग हमारे तरफ से लड़ रहे हैं, अवेयरनेस क्रिएट करने का कोशिश कर रहे हैं, लेकिन सपोर्ट जो जिस मुद्दे के ऊपर, जिस इंटेंशन के ऊपर इस कानून लाया गया, उस इंटेंशन पूरा फेल हो गया। 2017 का साल में अगर एक्स स्कूल का 100 रुपया फीस था, मुझे बहुत दुख के बात कहना होगा कि लेटेस्ट एफआरसी ऑर्डर के अंदर वापस उस स्कूल का फीस 100 रुपीज़ वापस आ गया। 5 साल के अंदर जो इन्फ्लेशन अगर आप बिल्ट इन करो, इन्फ्लेशन गिनना चाहिए जी, जी, जी। अगर उसको बिल्ट इन करो, उसको डिस्काउंट अगर आप करो, तो भी 17 के अंदर जो गवर्नमेंट जिस इंटेंशन से इस कानून लाए थे, उस इंटेंशन पूरा 100% डिफीट हो गया। तो लेवल ऑफ एजुकेशन इज गोइंग टू सफर, यू डोंट हैव गुड गवर्नमेंट स्कूल्स, द ओनली ऑप्शन इज फॉर द पेरेंट्स टू सेंड देम टू सेल्फ फाइनेंस स्कूल्स, एंड इफ दैट इज गोइंग टू बी सो कॉस्टली, वेयर विल द स्टूडेंट्स गो फॉर स्टडी। Right, that's a very valid question. I mean, a lot of people have been asking that question, and I think that is one of the reasons ki aik je vivad ubho thayo chhe. Right, so Anit Sathi will come to an end with this discussion, and I think as soon as something else comes up, we'll be back with both of these gentlemen to discuss more about this topic in depth. Khub khub abhar hamare sathe jodava mate. તો આ હતા આપણી સાથે મિસ્ટર પરેશ શાહ, જે ખૂબ જ જાણીતા શિક્ષણવિદ છે વડોદરા શહેરના, અને આપણી સાથે હતા મિસ્ટર કિશોર પિલ્લાઈ, જે પ્રેઝિડેન્ટ પેરેન્ટ્સ એસોસિએશન છે. અને આવા જ ઘણા બધા ઇન્ફોર્મેટિવ ટોક શોઝ માટે મેક શ્યોર તમે જોતા રહો ધ લોકસત્તા.